तो ભૂકંપની કોઈ ખાસ અસર જોવા નથી મળી રહી ગુજરાતમાં બહુમાળી ઇમારતોમાં કંપન અનુભવાયું હોઈ શકે છે તો ગુજરાતથી ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂર હોવાથી કંપનની શક્યતાઓ ખૂબ જ નહિવત જોવા મળી રહી છે તો ચોક્કસથી અમદાવાદના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં ભૂકંપ આવ્યો છે અને ભૂકંપના કારણે જે કંપન અનુભવાઈ હતી ધ્રુજારીના કારણે લોકો પોતાના ઘરની બહાર પણ આવી ગયા હતા ક્યાંક લોકોમાં ફફડાટ પણ છે પરંતુ ઓવરઓલ જો ગુજરાતની વાત કરવામાં આવે ગુજરાત રાજ્યની तो ભૂકંપની કોઈ ખાસ અસર જોવા નથી મળી માત્ર ઉત્તર ભારતમાં જે વધારે છે તે ધ્રુજારી જોવા મળી રહી છે તો પંજાબ તેમજ દિલ્હી એનસીઆર જમ્મુ કાશ્મીરમાં તે બાજુ પરંતુ ગુજરાતમાં ખાસ કરીને ભૂકંપની બીજી કોઈ ખાસ અસર નથી માત્ર અમદાવાદના જે કેટલાક વિસ્તારો છે ત્યાં ભૂકંપના થોડા આંચકા અનુભવાયા હોય તેવું લોકો જણાવી રહ્યા છે તો ડરવાની કોઈ જરૂર નથી માત્ર સતર્ક રહેવાની જરૂર છે જે સ્લોગન આપણે કોરોનામાં વાપરતા હતા કે डरो ना कोरोना से डरो ना मात्र सतर्क रहो तो भूकंप में पण डरवानी के भय में आई जवानी हड़बड़ाटी करवानी कहीं खास जरूर नहीं परंतु सतर्क रहू जरूरी है जागृत नागरिक तरीके सतर्कता राखवी खूबज जरूरी है तो त्यारे हाल में पण गुजरात में कोई खास भूकंपनी असर नहीं तो कोईपण अफवाना माहौल पण घणीवार आ रीते गरम थता होय छे सोशल मीडिया माध्यम तो तेमा पण न दोरावा माटे गुजरात फर्स्ट अपील करे छे અને ગુજરાતમાં ભૂકંપની કોઈ ખાસ અસર નથી ખાલી અમદાવાદના જે કેટલાક વિસ્તારો છે ત્યાં નાના મોટા ભૂકંપના જે આંચકા છે તે અનુભવાયા હતા તેનાથી જે લોકો છે તે પોતાના ઘરની બહાર ચોક્કસથી આવી ગયા હતા બહુવાળી ઇમારતોમાં જે કંપન છે તે થોડું જોવા મળ્યું હતું તો ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂર હોવાથી કંપનની શક્યતાઓ નહિવત જેવી છે એટલે કે અત્યારે હાલમાં તો ઉત્તર ભારતમાં જે ભૂકંપના આંચકા આવ્યા છે તેનું જે કેન્દ્રબિંદુ છે તે અફઘાનિસ્તાનમાં હોવાનું સામે આવ્યું છે તો ગુજરાતમાં ભૂકંપની કોઈ ખાસ અસર નથી તો તમામ લોકોને વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે નિકુંજ જે રીતે ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં તેમજ પાડોશી દેશ પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે ગુજરાતમાં ક્યાંય તેની ખાસ અસર નથી માત્ર અમદાવાદના તેમજ ગાંધીનગરના કેટલાક જે વિસ્તાર છે ત્યાં થોડી કંપન અનુભવાય છે નિકુંજ ઉત્તર ભારત અને અફઘાનિસ્તાનના વિસ્તારોની અંદર જે ભૂકંપની સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાતનું સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ જે છે તે આ ગુજરાતની અંદર ભૂકંપની કોઈ અસર ન હોય તે પ્રકારનું જણાવી રહ્યું છે અને જે રિક્ટર સ્કેલ પર કેન્દ્રબિંદુ માપવામાં આવ્યું છે તે અફઘાનિસ્તાનના હિન્દુકુશ આસપાસનું આ ભૂકંપનું એપિસેન્ટર છે ત્યાંથી ગુજરાતની દૂરી ખૂબ જ વધુ હોવાના કારણે તે ભૂકંપની અસર ગુજરાતની અંદર થઈ હોય તેવી શક્યતાઓ બહુ જ નહિવત છે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ જે છે તે પણ જણાવી રહ્યું છે કે ગુજરાતની અંદર કોઈ પણ વિસ્તારની અંદર જે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના સિસ્મોલોજી ગ્રાફિક હોય છે તેની અંદર કોઈ પણ પ્રકારનું ભૂકંપની મૂવમેન્ટ કે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નોંધાય હોય તેવી સ્થિતિ નથી એક શક્યતા એ પણ તેઓ દર્શાવી રહ્યા છે કે જે અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર હાઈરાઈઝ બિલ્ડિંગો છે તેની અંદર સંભવિત રીતે અમુક લોકોને એ પ્રકારની કંપનની અનુભૂતિ થઈ હોય તે પ્રકારની શક્યતા છે પરંતુ કોઈ પણ પ્રકારની નોંધ ભૂકંપ સેન્ટરની અંદર આ ભૂકંપને લઈને ગુજરાતની અંદર નથી થઈ તેની અસર થઈ હોય તેવી સ્થિતિ નથી અને ડિપાર્ટમેન્ટના પણ જે પણ યંત્રો લાગેલા હોય છે તેની અંદર પણ ભૂકંપની નોંધ થઈ હોય તે પ્રકારની સ્થિતિ હાલ ગુજરાતની અંદર નથી જરૂરથી ઉત્તર ગુજરાત ઉત્તર ભારતની અંદર દિલ્હી એનસીઆર સહિત જમ્મુ કાશ્મીરનો જે બેલ્ટ છે સાથે સાથે જે પ્રકારે અફઘાનિસ્તાન સાથે જોડાયેલો અન્ય પ્રાંતો છે પાકિસ્તાન હોય તે ઉપરાંત અન્ય તેની અંદર જરૂરથી ભૂકંપની અસર વર્તાઈ રહી છે પરંતુ તે ગુજરાતથી એપિસેન્ટર ખૂબ દૂર હોવાના કારણે ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું ભૂકંપની કંપનની અનુભૂતિ થઈ હોય તેવી સ્થિતિ ન હોવાનું ગાંધીનગર સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ જણાવી રહ્યું છે જી આભાર નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ